નમસ્કાર, હું સારિકા વસાવા પીપી સવારી શાળા પરિવાર વતી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં ટોપિક વાક્યના પ્રકાર ભણીશું. વાક્યના પ્રકાર, મિત્રો, વાક્યના પ્રકાર એટલે શું? તો એની સમજ છે કંઈકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વાક્ય. એક પૂર્ણ અર્થ બતાવતો શબ્દ સમૂહ કથન વાંચન એટલે વાક્ય. એક્ઝામ્પલ આપીને કહું તો માધુરી સુંદર નૃત્ય કરે છે. ઉપરોક્ત વાક્યમાં માધુરીના સુંદર નૃત્યની વાત થઈ છે. પરંતુ જો માત્ર વાહ વાહ, અહીં આવ, વહેલા ઉઠો, નિયમિત બનો વગેરે વાક્યો કહેવાતા નથી, કારણ કે અહીં માહિતી છે પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, પશુ, પક્ષી કે વસ્તુ વિશેની માહિતી નથી. તો મિત્રો, અહીં આવ, વાહ વાહ, વહેલા ઉઠો, આ કોઈ વાક્ય બનતું નથી, કારણ કે એની સાથે કોઈ વ્યક્તિને કે કોઈ પશુનું નામ લેવામાં આવતું નથી. અર્થની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર નીચે મુજબ છે. વાક્યના પ્રકાર સાદું વાક્ય, મિશ્ર વાક્ય, સંયુક્ત વાક્ય અથવા તો જટિલ વાક્ય. સાદું વાક્ય કોને કહેવાય? તો જેમાં માત્ર એક ક્રિયા હોય. દાખલા તરીકે ખેડૂત ખેતી કરે છે. બીજું ઉદાહરણ છે, છોકરાઓ ક્રિકેટ રમે છે, ક્રિકેટ રમે છે, આ ક્રિયા એક થઈ. જે વાક્યમાં એક ઉદ્દેશ્ય અને એક વિધેય હોય તેને સાદું વાક્ય કહે છે. હવે ઉદ્દેશ્ય અને વિધેય કોને કહેવાય? તો ઉદ્દેશ્ય કોના વિશે કહેવાયું છે તે બાબત, અને વિધેય એટલે શું કહેવાયું છે તે બાબત. એક્ઝામ્પલમાં, શીલા રમકડાથી રમે છે. અહીં શીલા એ ઉદ્દેશ્ય છે અને રમકડાથી આ વિધેય છે. હેતુ વાંચે છે, અહીં હેતુ એ ઉદ્દેશ્ય છે ને વાંચે છે એ વિધેય છે. શેઠની હવેલી ખૂબ વિશાળ હતી, શેઠની હવેલી ઉદ્દેશ્ય છે અને ખૂબ વિશાળ એ વિધેય છે. તાજમહેલ ખૂબ સુંદર છે, તો તાજમહેલ ઉદ્દેશ્ય અને ખૂબ સુંદર એનું વિધેય. તો હવે બીજા ક્રમે જોઈશું સંયુક્ત વાક્ય, જેમાં એક કરતાં વધારે ક્રિયાપદ અને બે સંયોજકો હોય તેવું વાક્ય. જુઓ, એક કરતાં વધારે ક્રિયાપદ અને બે સંયોજકો હશે. એક્ઝામ્પલ જોઈએ આપણે, જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે ખેડૂત ખેતી કરે છે. તો ત્યારે ત્યારે બે સંયોજકો થયા અને ક્રિયાપદ જ્યારે જ્યારે થયું. બીજું ઉદાહરણ જોઈએ, જેમ જેમ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ સુજલ વધારે વાંચે છે. તેમ તેમ, જેમ જેમ, આવ્યું બે ક્રિયાપદ અને બે સંયોજકો. સંયુક્ત વાક્ય બે અલગ અલગ સાદા વાક્યો જોડાઈને બને છે. વ્યાકરણની દ્રષ્ટિએ આ બંને વાક્ય સમાન મોભાના હોય છે. જેમ કે મેં તમને આગળ કહ્યું કે સંયુક્ત વાક્ય બે અલગ અલગ સાદા વાક્યો જોડાઈને બને છે અને બંને સમાન મોભાના હોય છે, સ્વતંત્ર રીતે ટકી શકે છે. એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો આપણને ખબર પડશે, અનિલ અમદાવાદ ગયો, આ એક વાક્ય થયું. અને રમેશ રાજકોટ ગયો, જુઓ અને મૂકવાથી અને સંયોજક મૂકવાથી આ બે અલગ અલગ વાક્ય જોડાઈને એક વાક્ય બને છે. એ જ રીતે બીજું ઉદાહરણ, મેં તેને ઘણી વિનંતી કરી છતાં તેણે મને મદદ ન કરી. છતાં સંયોજન મૂકવાથી આ બે અલગ વાક્ય એક બન્યું. હેતને શરબત ગમે છે પણ ડૉક્ટર ઠંડા પીણા પીવાની ના પાડે છે. જુઓ, આ સંયોજન મુકાયું. મેઘ પાસે પેન છે તેમ છતાં તે યુવલ પાસે પેન માંગે છે. તો મિત્રો, આ સંયોજકો બે અલગ અલગ વાક્યોને જોડે છે. સંયોજકો ઘણા બધા છે, આપણે જોઈએ, અને પણ છતાં, ને તો પણ છતાં પણ, તેમ છતાં, કે અથવા તો, યા કાં તો, એટલે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે, આ બધા સંયોજનો અલગ અલગ વાક્ય બનાવે. ત્રીજું, મિશ્ર કે સંકુલ વાક્યો, જેમાં બે ક્રિયાપદ અને એક સંયોજક તેવું વાક્ય. જુઓ મિત્રો, બે ક્રિયાપદ આવશે હવે અને બે સંયોજકો આવશે, એક સંયોજક આવશે. એક્ઝામ્પલ, વરસાદ આવે છે અને ખેડૂત ખેતી કરે છે. વરસાદ આવે છે અને ખેડૂત ખેતી કરે છે. જુઓ મિત્રો, અહીં બે ક્રિયા થાય, વરસાદ આવે છે અને
ખેડૂત ખેતી કરે છે, આ બે ક્રિયા થઈ અને સંયોજક એક. ઉપરોક્ત જોડાયેલા વાક્યોમાંથી એક વાક્ય મુખ્ય અને બીજું વાક્ય ગૌણ હોય ત્યારે તેને મિશ્ર કે સંકુલ વાક્ય કહે છે. જુઓ, બીજું વાક્ય ગૌણ હોય, બરાબર, તો જોઈએ આપણે મુખ્ય વાક્ય ગૌણ અને વાક્ય પર આધારિત હોય છે. એક્ઝામ્પલ જોઈએ, જો તમે મારી વાત માનશો નહીં તો સજા થશે. જો મિત્રો, જો અને તો આ સંયોજકો આવ્યા. હવે હું અહીંયા આગળ એક વાક્ય અલગ કરું, જેમ કે જો તમે મારી વાત માનશો નહીં, આટલું બોલીને હું અટકી જાઉં તો તમને એમ પ્રશ્ન થશે, આગળ તો બોલો, તમને ખ્યાલ આવી જશે કે આ અધૂરું વાક્ય છે. તો બે અલગ વાક્ય બે અલગ અલગ સંયોજનો દ્વારા જોડાશે. બીજું જોઈએ આપણે, હું જ્યારે તેના ઘરે ગયો ત્યારે તે ઘરે જ ન હતો. જુઓ, જ્યારે અને ત્યારે આ બે સંયોજકો આવે છે અને પહેલા વાક્યને બીજું વાક્ય પૂરું કરી આપે છે. આગળ જોઈશું, જ્યાં સુધી વૃક્ષો છે ત્યાં સુધી આ હરિયાળી છે. તો જ્યાં સુધી અને ત્યાં સુધી આ સંયોજકો ભેગા થઈ ને વાક્ય બનાવે છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો જુઓ, જ્યાં અને ત્યાં આ બે સંયોજકો આપણને મુખ્ય વાક્ય ગૌણ વાક્ય પર આધારિત વાક્ય પૂર્ણ કરી બતાવે છે. ઓકે, સંયોજકો આપણે જોઈએ તો ત્યાં, ત્યારે, જ્યારે, ત્યારે, તેમણે, ને, જો તો, તેમણે, કે, જે તે, જેવું તેવું, જ્યાં ત્યાં, જ્યાં સુધી, ત્યાં સુધી. તો મિત્રો, આ હતી આપણી વાક્યના પ્રકારની સમજ. હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. ગુડ લક.